જૂનાગઢથી પ્રદ્યુમ્ન ખાચરના રામ રામ. આપણા શાસ્ત્રોએ તથા ઋષિ મુનિઓએ ગાયનું કેવું અનેરું મહત્વ વર્ણવ્યું છે. ગાયને જગત જનની, કામદુધા અને રત્નની ખાણ ગણવામાં આવી છે. પરંતુ આજે ગાયોની કેવી હાલત છે એ આપણે જોઈએ છીએ. આજે તો માત્ર તહેવાર કે કોઈ સારી તિથિએ લોકો ગાયને એક પૂળો ઘાસ કે કપાસિયા ખવડાવીને જ પોતાની ફરજ પૂરી સમજી બેસી રહે છે અને પછી ગાયને રખડતી રજળતી જુએ છે. આપણા ભૂતકાલીન અનેક રજવાડાઓએ કાબિલે દાદ અને વંદનીય કામગીરી ઘણા ક્ષેત્રોમાં કરી હતી, પણ એ આપણે પ્રજામાનસ સુધી બહુ પહોંચાડી શક્યા નહીં અને તેને કારણે નવી પેઢીને જૂની હિન્દી ફિલ્મનો ઠાકુર જ સામો દેખાતો રહ્યો છે. પરંતુ રાજાશાહીના દફતરો જોયા પછી, તેના વહીવટ ઉપર નજર કર્યા પછી ખ્યાલ આવે છે કે એ સમયે રાજાઓએ શું શું અને કેવું કેવું કર્યું હતું. ભારતના વાઇસરોય લોર્ડ લિન્થગોને પશુપાલન ક્ષેત્રમાં અનેરો રસ હતો અને તેણે પશુ સંવર્ધન માટે રસ લઈ અનેક પ્રયત્નો કર્યા હતા. તે કહેતો કે સારી ગાયો વિના સારી ખેતી થવાની જ નથી અને ખેડૂતોની સ્થિતિ પણ તેથી સુધરવાની નથી. આમ તો વ્યવસ્થિત રીતે ભાવનગર રાજ્યમાં પ્રભાશંકર પટણીએ કાઉન્સિલના સમયમાં જ પશુ સુધારણાની પહેલ કરી દીધી હતી. રાજ્યે ઈસવીસન 1924થી પશુ ઓલાદ સુધારવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. 1932થી ગૌ સંવર્ધન નામનું એક ખાતું ખોલવામાં આવેલ, જેની પાછળ વાર્ષિક રૂપિયા 8000 વાપરવામાં આવતા હતા. આ ખાતાના વડા હતા પુરુષોત્તમ નરહર જોશી, જે ગૌવંશ સુધારણા માટે જબરી મહેનત કરતા અને આ બાબતે અનેક લેખો લખી પશુપાલન ક્ષેત્રમાં જાગૃતિ લાવવા પ્રયત્નો કરતા હતા. કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગર ખાતેના ઈસવીસન 1941ના કેટલ શોના પ્રવચનમાં જણાવેલ કે હિન્દમાં ગૌ સંવર્ધન પ્રવૃત્તિ વાઇસરોય લોર્ડ લિન્થ ગોને આભારી છે તથા દક્ષિણ અમેરિકામાં બ્રાહ્મણી જાતની ગાયો ત્યાંના લોકોએ ઉછેરી છે તેનો વેલો મૂળ આપણા ગુજરાતમાં જ છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અખિલ ભારતીય પશુ પ્રદર્શન નિહાળવા દિલ્હી ગયેલ. અરે, નિર્મળકુમાર સિંહજી તો માંદા હતા, છતાં એક દિવસ દિલ્હી જઈ પોતાના રસને પોષ્યો હતો. રાજ્યના ગૌસંવર્ધન ખાતાની કમિટીએ મહારાજાની સૂચના હેઠળ એક સર્વે કર્યો કે પશુની ઓલાદ સુધારવા માટે રખડતા ભટકતા રેઢિયાર ખૂંટોનું ખસીકરણ કરવું જરૂરી છે. એ બાંગરા ખૂંટો જ ઓલાદ બગાડી રહ્યા છે. એ સમયે ખેડૂતો ખસીકરણ પદ્ધતિ અપનાવતા નહીં, કારણ કે એ રીત થોડી ઘાતકી હતી. આ સમયે ડોક્ટર બર્ડીઝોએ ચીપિયા વડે ખસીકરણ કરવાની નવી પદ્ધતિ શોધી કાઢી હતી. તે નવી પદ્ધતિ અનુસાર રાજ્યે બે તબક્કામાં આખા ભાવનગર રાજ્યમાંથી 14,946 ખૂંટોનું બે તબક્કામાં ખસીકરણ કરી નાખ્યું હતું. આ ખસીકરણની નીતિ પછીથી કૃષ્ણકુમાર સિંહજીના સાધુભાઈ એવા પાલીતાણાના રાજવી બહાદુર સિંહજીએ પણ અપનાવી હતી. રાજ્યના ખૂંટોનું ખસીકરણ કરી નાખ્યા પછી રાજ્ય ઉત્તમ ઓલાદના ધણ ખૂંટોની ખરીદી માટે બજેટમાં અમુક રકમ ફાળવી હતી અને 10 મહાલોમાં 127 ધણ ખૂંટો રાજ્યએ પૂરા પાડ્યા હતા. આ ધણ ખૂંટોને સાચવી રાખવાની જવાબદારી મુખી અને ગામડાના ખેડૂતોની હતી, પરંતુ ખેડૂતોએ એ જવાબદારી યોગ્ય રીતે ન નિભાવી અને ધણ ખૂંટો હેરાન થતા હતા. પછીથી રાજ્યે નિયમ બનાવ્યો કે હવે મુખીએ એક ગાય ફેળવવાના 8 આના કે 1 રૂપિયો લેવો અને તેની પાકી પહોંચ આપવી, તે રકમ ખૂંટ માટે જ વાપરવી. આ રકમમાંથી ગામડાઓમાં ત્યારે
ખૂંટને કપાસિયા ખવડાવવામાં આવતા હતા. તેનાથી ખૂંટનો વજન વધતો અને ઠંડો પડી જતો હતો. તેથી પછી કપાસિયાને બદલે તલનો તાજો ખોળ ખૂંટને ખવડાવવાની રાજ્યએ ભલામણ કરી હતી. રાજ્યે 127 ખૂંટ ગામડાઓને પૂરા પાડ્યા હતા. તે કેવી હાલતમાં રહે છે, તેનો કોઈ ફાયદો ગામડાને થયો છે કે નહીં, તેની જાત માહિતી મેળવવા ગૌ સંવર્ધન ખાતાના વડા પુરુષોત્તમ જોશીને સાથે રાખીને રાજકુમાર નિર્મળકુમાર સિંહજી એ ગામડે ગામડે બે તબક્કામાં પ્રવાસ ગોઠવ્યો હતો. પશુપાલકોના પ્રશ્નો સાંભળી તરત જ હસતા મોઢે તેના નિકાલની પણ વ્યવસ્થા કરતા હતા. નિર્મળકુમાર સિંહજી કહેતા કે જે ખૂંટના વાછરડા માં કરતા સારા થાય એ ખૂંટ સારો ગણાય. રાજ્યની દરબાર ડેરી અને નિર્મળ ડેરી પ્રજાજનોને ચોખ્ખું દૂધ પૂરું પાડતી હતી. ભાવનગરમાં ચોખ્ખું ઘી લેબોરેટરીમાં તપાસ કરાવ્યા પછી જ વેચી શકાતું હતું. રાજ્યના રસોડે ગાયનું ઘી જ વાપરવાનો એક નિયમ હતો. રાજકુમાર નિર્મળકુમાર સિંહજીને તેમના પશુ સંશોધન માટેના પ્રવાસમાંથી ગામડામાંથી આ બે નવીન તથ્યો અને વિસ્મયકારક ઘટનાઓ જોવા મળી હતી. બોટાદ મુકામે એક બોટાદનો જ અને બીજો સજેલી ગામના ભરવાડનો એમ બે બોકડા જોવા મળેલા જે દૂધ આપતા હતા. વંડાના કડિયાવી ગામના કાઠી દરબારની માકડી ઘોડી જોવા મળેલ તે સ્ત્રીલિંગ અને પુરુષલિંગ બંને સાથે ધરાવતી હતી. આ બંને કિસ્સા રસપ્રદ અને સંશોધન માંગી લે તે પ્રકારના છે. નિર્મળકુમાર સિંહજી આ રીતે એકાદ મહિનો ગામડામાં ફર્યા હતા. ગૌશાળા તો એવી ચીવટથી નીરખી નીરખીને જોતા કે કોઈને માનવામાં ન આવે કે આ રાજકુમાર છે કે કોઈ બીજું. કૃષ્ણકુમાર સિંહજીએ જ્યાં જ્યાં ઉત્તમ ગૌશાળાઓ જોઈ તેને રાજ્યની દરબારી ગૌશાળામાંથી ખૂંટ આપવાનું નક્કી કર્યું હતું. એમાં ઢસાની ગૌશાળાને પ્રિન્સ નામનો ખૂંટ ભેટ આપ્યો હતો, જેની આપ અહીં તસવીર પણ જોઈ શકો છો. રાજ્યે ગૌ સંવર્ધન મંડળ શરૂ કરેલ, જેમાં લોકોને માસિક રૂપિયો, ત્રૈમાસિક રૂપિયો કે વાર્ષિક રૂપિયો ભરી સભ્ય થવા જણાવ્યું હતું. જ્યારે 1941માં વાઇસરોય લોર્ડ લિન લિથગો ભાવનગર આવેલ ત્યારે તેને કેટલ શો બતાવવાનો એક કાર્યક્રમ ઘડવામાં આવેલ. વાઇસરોય વિક્ટોરિયા પાર્ક પાસેની દરબારી ગૌશાળા અને પશુ મેળાને જોઈને ભાવનગર રાજ્યની પશુપાલનની નીતિ રીતિ ઉપર આફરીન થઈ ગયેલ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતાના ઘર આંગણે 1.5 લાખ ખર્ચીને 3 કેટલ શો યોજી પશુપાલકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું હતું. પશુ સંવર્ધન અંગેના બેંગ્લોર, પૂના તથા ભાવનગર ખાતેના કોર્સમાં ભાવનગર રાજ્યના વ્યક્તિને પ્રથમ પસંદગી આપી તેને માસિક રૂપિયા 40ની સ્કોલરશિપ રાજ્ય આપતું હતું. એ જમાનામાં આ રકમ બહુ મોટી ગણાતી હતી. જ્યારે ઢોરમાં સાકરડા નામનો રોગ આવતો ત્યારે સમજ્યા વિના લોકો અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર કરતા, મારઝૂડ કરતા, ત્યારે આવી ફરિયાદ મળીએ કૃષ્ણકુમારસિંહજી ખૂબ જ કડક રહ્યા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને વિનવીને બ્રાઝિલનો મિસ્ટર સીડ નામનો એક વ્યક્તિ એક ખૂંટ અને થોડીક સારી ગાયો સ્ટીમ્બરમાં ચડાવી બ્રાઝિલ લઈ ગયો અને ત્યાં આ વંશવેલાને એવો વિકસાવ્યો કે ત્યાં ગીર ગાય ગીર ગાય જ થઈ ગયું અને દુનિયામાં ગીર ગાયનું નામ થયું. આથી બ્રાઝિલવાસીઓએ મહારાજાની કદર કરી અને તેમના નામની યાદીને ચિરંજીવ કરવા માટે એક રોડનું નામ કૃષ્ણકુમારસિંહજી રોડ રાખવામાં આવ્યું તથા મહારાજાનું અડધા કદનું બાવલું મૂકી
તેમનું બહુમાન કરવામાં આવ્યું છે। ક્યારેક તો એમ પણ લાગે છે કે મહારાજાને આપણા કરતા એ લોકોએ વધુ ઓળખ્યા છે।